અરવલ્લી જિલ્લામાં દિવસે ને દિવસે પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે, ત્યારે મેઘરજ તાલુકાના આંતરિયાળ વિસ્તારના ગામની પાણીની સમસ્યા વિશે જોઈએ S9 ન્યૂઝના વિશેષ અહેવાલમાં. મેઘરજ તાલુકાના મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. હાલ ગામમાં પીવાનું પાણી મૃગજળ સમાન બન્યું છે. ગામમાં પાણીની કોઈ ઉપલબ્ધિ નથી. અરવલ્લી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા 500 કરોડની વધુ ખર્ચવામાં આવ્યા, પરંતુ યોજનાનો લાભ હજુ સુધી આ વિસ્તારમાં પહોંચ્યો નથી. ગામમાં સરકારી હેન્ડપંપ બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન છે. ગ્રામજનોને પાણી માટે દૂર દૂર સુધી જવું પડે છે. માણસોને પાણી મળતું નથી. ત્યાં પશુઓનું તો શું પૂછવું. દરરોજ ગામના અબાલ વૃદ્ધ સૌ કોઈ વહેલી સવારથી પાણી માટે રજર પાટ કરે છે. ગામમાં કોઈ વિકલ્પ નથી, જેથી ગામની બહાર 1 કિલોમીટર દૂર આવેલા 1 ટાંકામાંથી પાણી ભરવું પડે છે. ગામમાં પાણી માટે ટાંકો સરસ સૂત્ર લખી બનાવ્યો છે, પણ આ ટાંકામાં બિલકુલ પાણી નથી. ગામના નાના નાના બાળકો પણ માથે બેડા લઈને દયનીય હાલતમાં પાણી ભરતા દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે પાણી માટે કોઈ કાયમી આયોજન થાય અને પાણી પુરવઠા યોજનાના લાભ પ્રજાજનો સુધી પહોંચે એવી માંગ કરી છે. લીંબોદામાં બહુ પાણીની તકલીફ છે, કેમ કારણ અમે આજુબાજુ બધા રિંગો કરાય પણ પાણી નથી અંદર બરાબર, અને છોકરાના નિસારમાં જવાનો ટાઈમ થઈ જાય તો પણ સુધી ટાઈમ હચવાતો નથી. અમારે જમવાનું બનાવવાનું હોય પણ છોકરાને કેવું હોય કે એને પહેલાં પાણી ભરવા મોકલવાના હોય બરાબર. છોકરા પાણી ભરવા જાય પછી ઘેર જમવાનું બનાવે ત્યાં સુધી એને ટાઈમ થઈ જાય ત્યાં સુધી એના નિસારમાં પકી નહીં વરાતું. કેમ કે પાણીની તકલીફ એટલે નાવું ધોવું હોય તો અમારે પાણી હોય તો બધું પચી વરાય ને, પાણી ના હોય તો શું કરવાનું. એટલે અમારા નિયમિત છોકરા નિસારમાં જતા નથી, એના કારણથી અમારે લીંબોદરામાં બધું વાતે અમે પાછળ રહી ગયા. કેમ કે પાણીનું ના હોય પ્રશ્ન છે, એટલે પછી કેવી રીતના છોકરા એમને ભણવામાં ધ્યાન રહે બરાબર ને. એટલે તમે જેમ બને એમ અમારા લીંબોદરામાં બધું કરો, એમ પાણીનું જ વધામ ઉત્તમ ઉત્તમ એ જ અમારે ભીડશે. બીજું બધું તો ઠીક હોય, ઢોરોને બહુ અમારે ત્રાસ છે. કેમ કે ઢોરે પાણી અમારે થઈ જ નથી પચી વાર, તો પછી ઢોરને ક્યાંથી લાઈન પાઈએ અમે. હા, એટલે અમારે ગામમાં બધું અકવડ છે. કેમ કે વાડું ના મળે, આજુબાજુ અગમ નદીમાં કોઈ જગ્યાએ પાણી ના મળે. પછી ઘેરે પણ અમારે આટલા વર્ષોથી અમે આવ્યા સાસરી ત્યાં સુધી અમારા ઘરે આમ પાણી નથી, નળ નથી. પછી અમારે પાણી જ ક્યાંથી આવે, એટલે રોજ અમારે પાણી માથે ભરી ભરીને લાવવું જ પડે સાહેબ. એટલે જેમ બને એમ તમે અમારે પાણીની સગવડ કરી દે બરાબર ને. બધા ગામમાં પાણી થઈ ગયું તો અહીંયા કેમ પાણી ના થયું. અમે આટલા વર્ષોથી અમે કોંગ્રેસમાં ભાજપમાં મત આલે તો અમારા મત આલેલા ક્યાં ગયા, તો અમારા ગામમાં સગવડ કેમ નથી થતી. હર કોઈ ગામમાં નાના મોટા ગામ હોય તો બધા ગામમાં ઘેર ઘેર પાણી આવે છે, તો અમારે કેમ પાણી નથી આવતું. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, અરવલ્લી.